ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે રાઉલ્ટનો નિયમ જ પાછો શીખવાના છીએ. તમને યાદ આવશે કે આગળના લેક્ચરમાં જે આપણે રાઉલ્ટનો નિયમ ક્લિયર કરેલ હતો એમાં દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હતા અને એના માટે આપણે રાઉલ્ટના નિયમની સમજૂતી ભણેલા હતા. હવે આજે આપણે જે રાઉલ્ટનો નિયમ ક્લિયર કરવો છે એમાં દ્રાવ્ય પદાર્થ ઘન છે અને દ્રાવક પ્રવાહી છે, એટલે બંને ભેગા થશે તો દ્રાવણ તો પ્રવાહી બનવાનું છે, પણ એના માટે રાઉલ્ટનો નિયમ શું છે એ આપણે હવે લોજિકલી વિચારશું. તો 3 માર્કનો આપણો ક્વેશ્ચન છે, અબાષ્પશીલ ઘન દ્રાવ્ય અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવક, એટલે હું જે દ્રાવ્ય પદાર્થ અંદર એડ કરીશ ને એમાંથી બાષ્પ નહીં નીકળતી હોય, જેમ કે ખાંડ છે કે યુરિયા છે કે ગ્લુકોઝ છે, એમાંથી બાષ્પ ન નીકળે, અને સાથે એડ કરીશ એમાં પાણી, પાણી છે એ બાષ્પશીલ છે, તો એ બંને વચ્ચે આપણે રાઉલ્ટના નિયમનું ક્લેરિફિકેશન સમજવાના છીએ. તો બધાને આપણે આ રાઉલ્ટના નિયમનું ક્લેરિફિકેશન સમજાવીએ, એના માટે બોર્ડ ઉપર આપણે કોન્સન્ટ્રેટ થઈએ શું કેવી રીતના છે. તો આપણી સામે ક્વેશ્ચન છે, અબાષ્પશીલ ઘન દ્રાવ્ય અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવક વચ્ચે રાઉલ્ટનો નિયમ. 3 માર્કનો ક્વેશ્ચન આપણે વિચારીએ. હવે તમારી સામે મેં બે બીકર ડ્રો કરેલા છે, ધ્યાનથી સમજજો. એક બીકરમાં શુદ્ધ પાણી છે અને બીજા બીકરમાં ખાંડનું જલીય દ્રાવણ છે, એટલે કે આપણે એવું વિચારીએ કે માની લ્યો આ 100 મિલી પાણી છે, તો આમાં પાણી તો 100 મિલી જ છે, પણ આમાં આપણે થોડી ખાંડ એડ કરીએ છીએ અને આમાં નથી એડ કરતા. ખાંડ ઉમેરી શકો, યુરિયા ઉમેરી શકો કે ગ્લુકોઝ ઉમેરી શકો, પણ તમારે ઇન શોર્ટ એમાં જે ઉમેરશો એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોવો જોઈએ, બીજું કાંઈ નહીં, નોન ઇલેક્ટ્રોલાઇટ, કે જેમાંથી ધન અને ઋણાયન છૂટા ન પડે. તમને બધાને ખબર છે કે ખાંડનું સૂત્ર છે C12H22O11, એમાંથી ધન ઋણ છૂટા નહીં પડે. યુરિયા NH2CONH2 ધન ઋણ છૂટા નહીં પડે. ગ્લુકોઝ C6H12O6 ધન ઋણ છૂટા નહીં પડે એવો પદાર્થ લેવાનો. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું, જસ્ટ ખાલી તમે વિચારજો. આ પાત્રમાં શુદ્ધ પાણી છે, આને હું ગરમ કરું છું. આ પાત્રમાં પાણી એટલું જ છે, ખાંડ ઉમેરીને હું ગરમ કરું છું. બંનેને એક સરખું તાપમાન આપવામાં આવે છે. તમને શું લાગે છે વિચારજો કે શેમાંથી બાષ્પ ઓછી છૂટી પડશે? ગરમ કરવાથી બેમાંથી વેપર તો નીકળવાની જ છે, પણ શેમાંથી ઓછી વેપર નીકળશે એ આપણે વિચારવું છે. તો તમને શું લાગે છે કે શેમાંથી ઓછી વેપર નીકળશે વિચારો. મને એવું લાગે છે કે તમે બધા જવાબ ખાંડના જલીય દ્રાવણમાં દીધેલો હોવો જોઈએ, કારણ કે એમાં ખાંડ આવી ગઈ એટલે બાષ્પ છે એ ઓછી ઉત્પન્ન થઈ, અને બાષ્પ ઓછી નીકળે તો આ પાત્ર ધારો કે બંધ હોય એવું વિચારો. હવે તો જો પાત્ર બંધ છે, આમાંથી બાષ્પ ઓછી નીકળશે, તો આમાં બાષ્પ દબાણ પણ ઓછું લાગશે. તો સ્વાભાવિક રીતે આના પરથી આપણે એટલો આઈડિયા આવી જાય છે કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. આ કોન્સેપ્ટ તમને સ્ટડી કરાવું છું કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી ગયું. આમાં ખાલી પાણીને ગરમ કરવાનું હતું અને આમાં ખાંડ અને પાણીને ગરમ કરવાનું હતું. તો બટ ઓબ્વિયસ છે, એકદમ સિમ્પલ જે એજ્યુકેશન સાથે નથી સંકળાયેલા એને પૂછો તો ખબર પડી જાય કે ખાંડના જલીય દ્રાવણને તમે ગરમ કરો તો આની અંદરથી બાષ્પ ઓછી નીકળે, કારણ કે આમાં ખાંડ છે આમાં નથી. તો જો એમાંથી બાષ્પ જ ઓછી નીકળે તો દબાણ એ ઓછું જ લાગે ને, તો આનું બાષ્પ દબાણ ઓછું થયું, આનું બાષ્પ દબાણ વધારે થયું. આ સ્ટેટમેન્ટ આપણે ગાણિતિક રીતે સાબિત કરવું છે કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે એ સાબિત કરો. એ સાબિત કરશે આપણો જે પ્રશ્ન અત્યારે સમજી રહ્યા છીએ ક્વેશ્ચન, એ રાઉલ્ટનો નિયમ. કેવી રીતે એ પ્રૂફ થાય છે એ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. તો પહેલો તમારી સામે નિયમ દર્શાવું કે કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં લઈ મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આ નિયમ એ રાઉલ્ટનો નિયમ છે. જોજો તમને કોન્સેપ્ટ સમજાવું છું કે કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને, જેમ કે ખાંડ, યુરિયા કે ગ્લુકોઝને, બાષ્પશીલ દ્રાવક જેમ કે પાણીમાં લઈ મંદ અને આદર્શ દ્રાવણ. મંદ દ્રાવણ એટલે તમે સમજી શકશો કે પાણી ઝાઝું રાખવાનું ને ખાંડ ઓછી, એટલે મંદ દ્રાવણ કહેવાય. હવે આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો આદર્શ દ્રાવણનો કોન્સેપ્ટ એવો છે કે બેને તમે ભેગા કરો ને
તો જેના ઉષ્માના મૂલ્યમાં કોઈ પ્રકારનો બદલાવ ન થાય, જેમ કે ખાંડ અને પાણી ભેગા કરો તેમાંથી ગરમી છૂટી પડવાની કોઈ ઘટના નહીં થાય, એટલે ડેલ્ટા એચ એન્થાલ્પીનો ચેન્જ ઇઝ નોટ ઇક્વલ, એ છે એ ઇક્વલ ટુ ઝીરો હશે, એ આદર્શ દ્રાવણ હશે. પછી કદમાં કોઈ ફેરફાર નહીં થતો હોય, જેમ કે હું તમને કહું કે 100 મિલી પાણીમાં તમે 5 ગ્રામ ખાંડ ઉગાડો તો કદમાં શું ફેર પડે, તો કે કાંઈ ફેર પડતો નથી, એટલે એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. તો એ બાષ્પ દબાણમાં ઘટાડો થાય એ કોને આભારી છે, તો કે દ્રાવ્ય જેટલો હોય છે, દ્રાવ્યના મોલ અંશને આભારી છે. એ ઘટના આપણે સાબિત કરવી છે. વોટ તમે સમજો કે કોઈ પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં લઈ મંદને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણનો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એના ઉપરથી રાઉલ્ટે આ સૂત્ર આપી દીધું, P0 - P/0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n અપોન n પ્લસ n, આ દ્રાવ્યના મોલ અંશ છે અને આ છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ મારે કહેવાનું કે દાખલા માટે ન્યુમેરિકલ માટે આ સૂત્રો સારામાં સારી રીતે પ્રિપેર કરી લેવું જરૂરી છે, બરાબર. આની હું ઇમેજ લઉં છું, ત્યાં 5-10 સેકન્ડ હું બ્રેક મૂકું છું, ત્યાં તમે થોડુંક રીડ કરી લેજો, એમાં કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે નોટ ડાઉન કરી લેજો, પછી પાછા આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે અહીંથી હું પાછો આગળ જાઉં છું. હવે આપણે જે આ ફોર્મ્યુલામાં અહીંયા બતાવેલી છે આ ફોર્મ્યુલાને આપણે પ્રૂફ કરીએ છીએ. જોજો, હવે આખી મેટરને હું સાબિત કરું કે બાષ્પ દબાણનો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો કેવી રીતે થાય. જસ્ટ વી વિલ પ્રૂફ ધીસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બહુ સરસ કોન્સેપ્ટ છે અને તમને હેનરીનો નિયમ આવડતો હોય એટલે તમને આસાનીથી આ કોન્સેપ્ટ સમજાઈ જવાનો છે, કોઈ ટાઈપનો પ્રોબ્લેમ એમાં થાય એવું મને નથી લાગતું તમને લોકોને. મેથેમેટિકલ ફોર્મ્યુલા તમે સમજતા જાજો. જો આ આપણને બધાને ખબર છે પી ચાલે છે એક્સ, એ હેનરીથી આપણે જોતા આવીએ છીએ, પણ અહીંયા તમને કહી દઉં કે આ એક્સ છે ને ફરજિયાત પણે અહીંયા તમને કહી દઉં એ દ્રાવકના મોલ અંશ જ લેવાના છો ભાઈ. આ એક્સ મોલ અંશ કોના, તો કે દ્રાવકના. એવું કેમ એ તમને કહી દઉં, બાષ્પશીલ દ્રાવક છે અને અબાષ્પશીલ દ્રાવ્ય છે. હવે તમે સમજો કે દ્રાવ્ય પદાર્થમાંથી બાષ્પ નીકળતી જ નથી, દ્રાવ્ય પદાર્થમાંથી બાષ્પ જ નથી નીકળતી, તો જે દબાણ છે એ દ્રાવ્યને લીધે છે જ નહીં, દબાણ છે એ દ્રાવકને લીધે છે. મારી વાત રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. આપણી પાસે દ્રાવ્ય અને દ્રાવક બે ઘટક છે, આમાં દ્રાવ્ય અબાષ્પશીલ છે અને દ્રાવક બાષ્પશીલ છે. હવે દ્રાવ્ય અબાષ્પશીલ છે તેમાંથી બાષ્પ નીકળતી જ નથી, તો જે દબાણ છે એ દ્રાવકને લીધે છે, દ્રાવ્યને લીધે નથી. એટલા માટે એમને જે સૂત્ર લીધું છે એમાં ફરીથી આપણે બોર્ડ ઉપર જોશું, દ્રાવકના મોલ અંશને ધ્યાનમાં લીધા છે, એટલે પી ચલે છે એક્સ, એ દ્રાવકના મોલ અંશ છે. દ્રાવકના મોલ અંશ માટે હું ચલે છે સંજ્ઞા દૂર કરું, અચળાંક મૂકું પી ઝીરો, અને દ્રાવકના મોલ અંશ એટલે મોલના છેદમાં કુલ મોલ, જ્યાં કેપિટલ એન એટલે તમે બધા એવું સમજો દ્રાવકના મોલ છે. ઉપર કેપિટલ એન લીધો એટલે અહીંયાથી જ સાબિત થઈ જાય કે દ્રાવકના મોલ અંશની ચર્ચા અહીંયા ચાલુ છે. હવે હું મેથેમેટિક્સના જાણકાર વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકશે, હું નીચે લઈ જાઉં છું, એન અપોન એન પ્લસ એન, આટલી ઘટના એવી. હવે આખા સમીકરણને હું એકમાંથી બાદ કરું, બે બાજુ હું એક સરખું ઓપરેશન કરું તો તમને વાંધો ન હોવો જોઈએ. આને 1 માંથી માઇનસ કરું છું, આને 1 માંથી માઇનસ કરું, કાંઈ પ્રોબ્લેમ નથી ને એમાં, જોકે પ્રોબ્લેમ હોય તો કરવાના તો છે જ. આપણે હવે આનો લસા લઈ લઈએ, P0 - P/P0, આ LCM લઈ લીધો, આનો લસા લઈ લો, એન પ્લસ એન માઇનસ એન અપોન એન પ્લસ એન, આ એન એન કેન્સલ થઈ ગયા, શું વધ્યું તમે જોઈ લો, P0 - P/P0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન અપોન એન પ્લસ એન. આપણે જે સૂત્ર છેલ્લે મૂકેલું એટલે પ્રૂફ થઈ ગયું કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. મિત્રો, તમે એટલું ધ્યાનથી સમજો કે જે બાષ્પ દબાણ હતું એ દ્રાવકને લીધે છે, એમાં આપણે કોઈ ના નહીં પાડી શકીએ, પણ જે બાષ્પ દબાણ ઘટ્યું એ ઘટવાનું કારણ કોણ છે, દ્રાવ્ય. એટલે અહીંયા આપણું એ રૂલ સાબિત થઈ જાય કે બાષ્પ દબાણનો થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો છે. જે બાષ્પ દબાણ છે એ દ્રાવકને લીધે
અને ઘટ્યું એ દ્રાવ્યને લીધે. તો આવી રીતે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય અને બાષ્પશીલ ઘન દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજાવી શકાય છે. આમાં હું તમને એક મેથેમેટિકલ ઓપરેશન કહી દઉં કે જો સ્મોલ એન ઇઝ લેસ ધેન કેપિટલ એન હોય, આ પી ઝીરો માઇનસ પી અપોન પી ઝીરો, આ સ્મોલ એનને હું અવગણી દઉં તો સ્મોલ એનના છેદમાં કેપિટલ એન આવી જાય. હવે આ મોલ એટલે દોડના છેદમાં અણુભાર, દ્રાવ્યના આ દ્રાવકના મોલ દોડના છેદમાં અણુભાર. મિત્રો તમને બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત કરું, એક મિનિટમાં હું પતાવું કે આ જે છે ને રીત, આનાથી આપણે કોઈ પણ અજ્ઞાત પદાર્થનો અણુભાર ગોતી શકીએ. બોલો, મારા ખાંડનો અણુભાર જાણવો હોય તમને, એમ થાય ખાંડનો અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ છે, તમે સાચા છો. પણ જો મારે પ્રાયોગિક રીતે અણુભાર સાબિત કરવો હોય તો હું કેમ કરું? તમે જોઈ લો પ્રાયોગિક સાબિત થાય છે આ અણુભાર કેવી રીતે. તો હું શું કરીશ કે એક પાત્રની અંદર માની લો 10 ગ્રામ ખાંડ લઉં, 100 મિલી પાણી લઉં છું એમાં, બરાબર 10 ગ્રામ ખાંડ 100 મિલી પાણી, બેને ડાયલ્યુટ કરી નાખું છું. હવે હું મેનોમીટર નામના સાધન વડે પહેલાં ખાલી 100 મિલી પાણીનું દબાણ માપીશ, એ દબાણને હું કહી દઈશ પી ઝીરો, બેને ભેગા કરીને દબાણ માપીશ એને હું કહી દઈશ પી, કારણ કે એ દ્રાવણનું દબાણ છે, પાણીનું પી ઝીરો અને બે ભેગા થાય એનું પી. હવે તમે જોજો, અહીંયા ધ્યાન આપજો, હવે મેં પાણીનું દબાણ લીધું એને હું પી ઝીરો કહી દઉં, બેને ભેગા કરી દબાણને પી કીધો, આ આંકડો છે, આ આંકડો છે, આ આંકડો છે. મેં મિત્રો 10 ગ્રામ ખાંડ લીધી છે, તમે હું 10 ગ્રામ લઈ લો, પાણીને 100 મિલી લઈ લઉં છું, અહીંયા તો 100 ગ્રામ લઈ લો, કારણ કે 100 મિલી બરાબર 100 ગ્રામ, અને પાણીનો અણુભાર 18 છે. આ ખાંડનો મને અણુભાર નથી ખબર, આ ખબર છે, આ ખબર છે, આ ખબર છે, આ ખબર છે, આ છે ને આ છે. તો અજ્ઞાત પદાર્થનો અણુભાર ગોતી શકે. મિત્રો તમને ચેલેન્જ મારીને કહી દઉં છું કે તમે 10 ગ્રામ ખાંડને 100 મિલી પાણીમાં ઓગાળશો અને આ પ્રયોગ કરશો ને તો જવાબ 342 જ આવશે, જે ખાંડનો રિયલમાં અણુભાર છે. તો આપણે કોઈ પણ અજ્ઞાત પદાર્થનો અણુભાર જાણવો હોય તો આ રીતનો બેસ્ટલી આપણે યુઝ કરી શકશું. એટલે રાઉલ્ટના નિયમનું બેઝિક ઇમ્પોર્ટન્સ શું છે? તો કે અજ્ઞાત પદાર્થનો અણુભાર નક્કી કરવો એ આપણા માટેનો મેઇન એમ છે. તો અણુભાર આધારિત ચર્ચાઓ અને કેવી રીતે સૂત્ર સાબિત થાય આપણે રાઉલ્ટના નિયમમાં ક્લેરિફિકેશન કરી શક્યા છીએ. તો અહીં સુધી આપણે રાઉલ્ટનો નિયમ સમજાવવાનો છે, તમને છતાં એની ઇમેજ મોકલી દઈશ, વિડીયો રિપીટ કરીને સારી રીતે સમજી લેજો. અને જે સ્ટુડન્ટ્સને સીધી અપડેટ જોતી હોય એ ભૂલ્યા વગર મને સબસ્ક્રાઈબ કરી નાખે, સબસ્ક્રાઈબ કરશો એટલે તમને જલ્દીથી બધા વિડીયો મળી જશે. થેન્ક યુ.